ડભોઈમતી બાગ પાસે હજરત ગેબન શહીદ બાવા અને હજરત બાલમ શહીદ બાવાના ઉર્સ પ્રસંગે નસીબ ખિદમત કમિટી ડભોઈ દ્વારા સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 11 દુલ્હા દુલ્હનો ઉપસ્થિત સૈયદ સાદાત ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા મહાનુભાવો અને જનમેદની વચ્ચે નવદંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ડભોઈ શહેર મોતીબાગ ભારત ટોકીસ પાસે કોમી એકતાના પ્રતિક હજરત ગેબન શહીદ બાવા અને હજરત પાલમ શહીદ બાવાના યોજાયેલા 3 દિવસ ઉર્સ પ્રસંગે આજરોજ સમૂહ લગ્ન નિકાહ ખવાનીનો કાર્યક્રમ યોજાયો, જેમાં 11 દુલ્હા દુલ્હનોએ ભાગ લીધો હતો. મુસ્લિમ સરિયત જ્ઞાતિના રીતરિવાજ મુજબ મૌલાના અનવર અશરફી સાહેબ તથા હાજી મુસ્તફા સાહેબ દ્વારા નિકાહ ખાનીની રસમ સરિયત મુજબ અદા કરાવી હતી અને સૈયદ સુભાની મિયા દ્વારા દુઆઓ ગુજારવામાં આવી હતી. આ પ્રસંગે ડભોઈના લુકલાડીલા ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાએ નવદંપતિઓને લગ્ન ગ્રંથિથી જોડાવવા જઈ રહ્યા છે ત્યારે રાજસત્તા કરતા ધર્મસત્તા મહાન છે. આ કમિટીમાં હિન્દુ મુસ્લિમ ભેગા મળીને તમામ પ્રસંગો ઉજવી રહ્યા છે, એટલે જ દર્ભાવતી નગરી કોમી એકતાની નગરી કહેવાય છે. ખોટા ખર્ચથી દૂર રહી એક જ મંડપ નીચે છે. સમૂહ લગ્નનું આયોજન કરતા આયોજકો અને લગ્ન ગ્રંથિથી જોડાયેલા નવદંપતિઓને પણ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. જ્યારે કે વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલે પણ લગ્ન પ્રસંગે ખોટા ખર્ચ થતા હોય એને દૂર કરીને સમૂહ લગ્નમાં જોડાયેલા તમામ દુલ્હા દુલ્હનોને શુભેચ્છાઓ સાથે અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે સૈયદ તાહિર હુસેન બાપુ, સૈયદ અખ્તર હુસેન, હાજી તસ્કીરભાઈ, નગરપાલિકા કારોબારી ચેરમેન વિશાલભાઈ શાહ તથા બીરેનભાઈ શાહ વગેરે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. અને આ પ્રસંગે નસીબ ખિદમત કમિટી ડભોઈ સિદ્દીકભાઈ ખાંચી, રહેમતભાઈ ભૂરાભાઈ, ગુલામિયા બાપુ અને તેમની કમિટી દ્વારા સમલગ્નનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. નસીબ ખિદમત કમિટી દ્વારા ડભોઈમાં આજે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. 11 જેટલા યુવા યુવતીઓ આજે લગ્ન ગ્રંથિથી જોડાઈ રહ્યા છે. હું એમને શુભેચ્છા આપું છું, અભિનંદન આપું છું. અત્યારે જ્યારે લોકો ખોટા ખર્ચાઓ કરીને દેવામાં આવતા હોય છે ત્યારે આ સમૂહ લગ્ન દ્વારા સમાજની ખોટી બદીઓમાંથી દૂર કરવામાં આવે છે, ખોટા ખર્ચાઓમાંથી લોકોને મુક્તિ મળે છે. જે યુવા યુવતીઓ આમાં ભાગ લઈ રહ્યા છે તમામના માતા પિતાને અભિનંદન અને વંદન કરું છું કે એમણે સમાજને ખોટી દેખાદેખીમાં આવ્યા વગર પોતાના બાળકોને સમૂહ લગ્નમાં ભાગ લેવડાવ્યો છે. સમૂહ લગ્નમાં ભાગ લીધા પછી ઘેર જઈને રિસેપ્શનને જમાડવાના ખોટા ખર્ચાઓમાં પણ ના પડવા મેં વિનંતી કરી છે. નહીં તો આ નસીબ ખિદમત કમિટી દ્વારા જે છેલ્લા 11 વર્ષથી લોકોને મદદરૂપ થવાનો પ્રયત્ન કરવામાં આવે છે, પ્રયત્ન નિષ્ફળ જાય એટલા માટે એમને પ્રોત્સાહન આપવા માટે જ આજે હું અહીંયા ઉપસ્થિત રહ્યો છું. અને સુંદર કામગીરી સાથે સાથે નસીબ ખિદમત કમિટીની વિશેષતા એ છે કે એમાં 4 જેટલા હિન્દુ યુવાનો પણ જોડાયેલા છે અને આ કમિટીના યુવાનો આ વિસ્તારમાં થતા ગણપતિ નવરાત્રિ જેવા પ્રસંગોમાં પણ એમના મંડળો સાથે જોડાયેલા છે. એટલે કોમી એકતાનો જો દાખલો આપવો હોય, ભાઈચારાનો દાખલો આપવો હોય ડભોઈમાં, તો આ નસીબ ખિદમત કમિટી દ્વારા આપી શકાય છે. એટલે એના માટે પણ એ તમામને અભિનંદન પાઠવું છું.